શહેરના નરસિંહજીની પોળ ખાતે આવેલા શ્રી સિદ્ધેશ્વરી માતાના મંદિર ખાતે શ્રી સિદ્ધેશ્વરી બાળ યુવક ગરબા મંડળ દ્વારા વિજયભાઈ શાહની આગેવાની હેઠળ છેલ્લા ઘણા વર્ષોથી અહીં શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે, સાથે જ શ્રેષ્ઠ ગરબા ખેલૈયાઓને નવરાત્રી દરમિયાન દરરોજ ઇનામોનું વિતરણ કરવામાં આવે છે, સાથે જ ગરબા ખેલૈયાઓને લાહણી પણ વેચવામાં આવે છે। બીજી તરફ નરસિંહજીની પોળમાં જ પરંપરાગત રીતે દાંડિયા રાસ ગરબા કરવામાં આવે છે, જ્યાં અબાલ વૃદ્ધ યુવા તમામ વર્ગના મહિલાઓ દાંડિયાથી ગરબા રમે છે। આજે 80 વર્ષ ઉપરાંતના માજીમાં પણ દાંડિયા રમવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો। અત્રે જે કોરોનાના સંદર્ભમાં 2 વર્ષથી આગલા વર્ષથી થોડી ગરબા બંધ હતા, આ વર્ષે સરકારશ્રીની ગાઈડલાઇન હેઠળ થોડીક પરમિશન આપવામાં આવી અને એમાં શેરી ગરબાની પરમિશન આપવામાં લોકો એટલા ખુશ છે। પરંતુ થોડીક તકલીફ પણ છે કે ભાઈ કોરોનાને ધ્યાનમાં રાખી 400 માણસની પરમિશન આપી છે, અમે લોકો ધ્યાનમાં રાખીને ગરબા કરીએ છીએ। આ ગરબા છેલ્લા 9 વર્ષથી થાય છે, આ બાળકોના ગરબા હતા શેરી ગરબા। વચ્ચે શું હતું કે ભાઈ થોડોક ટાઈમ લોકો બહાર પણ જતા હતા, અત્યારે શેરી ગરબા ચાલુ થયા હોવાથી તમામ લોકો એટલા ખુશ છે કે આ ગરબા અમારા પહેલે જ દિવસથી રેગ્યુલર ચાલુ થઈ ગયા છે। તમે આપ જોઈ રહ્યા છો નરસિંહજીની પોળ મધ્યસ્થ માંડવી વિસ્તાર, નરસિંહજી પોળમાં ગરબા છેલ્લા 9 વર્ષથી કરી રહ્યા છે। હું પોતે વિજય શાહ આ ગરબાનું શરૂઆત મેં નાના બાળકોથી ચાલુ કરી હતી। એનું મેઇન રીઝન એ હતું કે ભાઈ પ્રાઇવેટ દુકાનોમાં નોકરી કરતા હોય છોકરાઓ, જેના ઘરમાં 2 બાળક હોય, 2 છોકરીઓ હોય, ત્યાં આરકી છે કે જ્યાં 300 રૂપિયાના પાસ, 500 રૂપિયાના પાસ, 200 રૂપિયાનું પેટ્રોલ, 200 રૂપિયાનો નાસ્તો, એ વ્યક્તિ આખા મહિનાનો પગાર 10 દિવસમાં તો એનો કદાચ પૂરો થઈ જાય। એના એક સંદર્ભના હેઠળ મેં આ ગરબા ચાલુ કર્યા હતા। આજે 10 વર્ષથી મારે ત્યાં કન્ટિન્યુઅસ આ ગરબા ચાલે છે માતાજીની કૃપાથી। અમારે ત્યાં કોઈ પણ જાતનો ફંડ ફાળાની કોઈ ઉઘરાણી છે નહીં, સ્વૈચ્છિક જે લોકો આપે એનાથી આ ગરબા થઈ રહ્યા છે અને આ લોકો બાળકો એનો ઉત્સાહ માણી રહ્યા છે। આ લગભગ 125 વર્ષ જૂનું છે, સિદ્ધેશ્વરી માતાજી કુળદેવીનું મંદિર છે, સિદ્ધેશ્વરી માતા કુળદેવીનું મંદિર નરસિંહજીપુરમાં આવેલું છે। સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો।